विद्यार्थिनी बहनों, BSM 5 नी अंदर आपने पूर्ण हरीफाई वाला बजार में पेढ़ी केवी रीते संतुला प्राप्त करे छे एना विषयनो अभ्यास करिए छे। पूर्ण हरीफाई ना लक्षणों अभ्यास करियो, पूर्ण हरीफाई में मांग रेखा केवी हशे एना विषयनो अभ्यास करियो, हवे पछी पूर्ण हरीफाई में पेढ़ी केवी रीते संतुला प्राप्त करे छे એના વિશેની આપણે ચર્ચા કરવાના છે। એટલે ટૂંકા ગાળામાં પેઢી અને ટૂંકા ગાળામાં ઉદ્યોગની સમતુલા કેવી રીતે પ્રસ્થાપિત થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। સૌ પ્રથમ આપણે ટૂંકા ગાળામાં પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એના વિશેનો અભ્યાસ કરીશું। ટૂંકો ગાળો એટલે એવો અને એટલો સમયગાળો કે જે સમયમાં ઉત્પાદનના સ્થિર સાધનોમાં અને પરિણામે સ્થિર ઉત્પાદન ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। અહીં માત્ર અસ્થિર સાધનો અને અસ્થિર ખર્ચમાં જ ફેરફાર થાય છે। સમતુલાનો સંબંધ ઉત્પાદન સાથે, ઉત્પાદનને ઉત્પાદનના સાધનો સાથે સંબંધ, આથી જ્યારે પણ સમતુલાનો વિચાર કરીએ ત્યારે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં જ એનો વિચાર કરી શકાય। કારણ કે સમતુલાનો સંબંધ જે છે એ ઉત્પાદન સાથે છે અને ઉત્પાદનને ઉત્પાદનના સાધનો સાથે સંબંધ છે। એટલે ઉત્પાદનને ઉત્પાદનના સાધનો સાથે સંબંધ હોવાને કારણે જ્યારે જ્યારે આપણે સમતુલાનો વિચાર કરીએ ત્યારે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં જ આ વિચાર કરી શકાય। અને એ સંદર્ભમાં આપણે વિચારીએ તો જ્યારે ઉત્પાદનના તમામ સાધનો સમાન ગુણી હોય, નિયોજકોમાં વિવિધતા હોય પણ તે સિવાયના સાધનો સમાન ગુણી હોય અને ઉત્પાદનના તમામ સાધનો વિવિધતા ધરાવતા હોય ત્યારે ટૂંકા ગાળામાં પેઢી કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે અને તેની નફાની સ્થિતિ કેવી હોય છે એનો અભ્યાસ એના સંદર્ભમાં કરવામાં આવે છે। અહીંયા આપણે એવી ધારણા કરીએ છીએ કે ઉત્પાદનના બધા જ સાધનો સમાન ગુણી છે। અહીંયા આપણે આવી ધારણા કરીને ઉત્પાદનના બધા સાધનો સમાન ગુણી છે એનો અર્થ એ કરવામાં આવે છે કે વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, તેમજ સાધન બજારમાં પણ પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે। આથી એક સમાન સાધનના એક સમાન ભાવ જોવા મળે છે। અહીંયા તર્ક બહુ મહત્વનો છે, તર્કની દ્રષ્ટિએ આ બધા વાક્યો મુકાયેલા છે। તર્કની દ્રષ્ટિએ વિચારો કે ઉત્પાદનના બધા સાધનો સમાન ગુણી છે એનો અર્થ જ એ થયો કે વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ છે, સાધન બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે અને એથી જ એક સમાન સાધનના એક સમાન ભાવ જોવા મળે છે। સમાન ગુણી ઉત્પાદનના સાધનો અને તેમના એક સમાન ભાવોને કારણે પણ પૂર્ણ હરીફાઈ હેઠળની બધી જ પેઢીઓની ખર્ચ રેખાઓ પણ એક સમાન હોવાની, નિયોજકો સહિત ઉત્પાદનના બધા સાધનો એક સમાન હોવાને કારણે સાધન સંયોજન પણ એક સરખું રહેશે, એટલે પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં સમાન ગુણી એકમો ધરાવતા ઉત્પાદનના સાધનો આપેલા હોય છે અને એ સમાન ગુણી ઉત્પાદનના સાધનો આપેલા હોય છે એને આધારે આપણે આકૃતિ દોરીએ તો ધારો કે બે પેઢી છે અ અને બ, અને અ અને બ પેઢીની સમતુલા કેવી રીતે પ્રાપ્ત થાય છે અને એ સમતુલા લઘુત્તમ ખર્ચે ઉત્પાદન કરીને પ્રાપ્ત કરે છે, ઉત્પાદનના સમાન ગુણી એકમોના સમાન ભાવો અને સમાન ભાવોને કારણે તેમની ખર્ચ રેખાઓ પણ એક સમાન છે, એટલે ટૂંકા ગાળામાં એક સમાન ભાવોવાળા
ઉત્પાદનના સાધનોના સમાન ગુણી એકમોની પરિસ્થિતિમાં અ અને બ એ નામની બે પેઢીઓના નફાના સંદર્ભમાં અભ્યાસ કરીએ તો ચાર શક્યતાઓ પ્રાપ્ત થાય છે. એક, કે આ પેઢીઓને અસાધારણ નફો પ્રાપ્ત થતો હોય. બીજી શક્યતા, કે આ પેઢીઓ સામાન્ય નફો પ્રાપ્ત કરે. ત્રીજી શક્યતા, આ પેઢીઓને મહત્તમ નહીં પરંતુ ન્યૂનતમ નફો મળતો હોય. અને ચોથી શક્યતા પણ છે કે તદ્દન ખોટ જાય તે પણ ટૂંકા ગાળામાં શક્ય છે. આ ચારે પરિસ્થિતિઓ નફા સંબંધી છે અને આ ચારે પરિસ્થિતિ જે નફા સંબંધીઓ છે એનો આપણે સહેજ વિસ્તારથી વિચાર કરીએ તો જ્યારે પેઢીની સરેરાશ આવક સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય, જ્યારે પેઢીની સરેરાશ આવક સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય ત્યારે જ પેઢીને અસાધારણ નફો પ્રાપ્ત થાય છે અને એને પરિણામે ખર્ચ કરતાં સરેરાશ આવક વધારે છે, પરિણામે પેઢી કેટલાક અંશે નફો પ્રાપ્ત કરે છે. માનો કે આ પેઢીઓ માત્ર સામાન્ય નફો જ પ્રાપ્ત કરે છે અને અહીંયા કિંમત, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ એ સરખી પરિસ્થિતિમાં જોવા મળે છે તો એ પરિસ્થિતિમાં અહીંયા પેઢી સામાન્ય નફો પ્રાપ્ત કરે છે એમ કહેવાય. ત્રીજી પરિસ્થિતિની આપણે જે વાત કરીએ છીએ કે આ પેઢીઓ મહત્તમ નહીં પરંતુ ન્યૂનતમ નફો પ્રાપ્ત કરે છે એટલે ત્રીજી પરિસ્થિતિમાં આ બંને પેઢીઓ સમતુલામાં હોવા છતાં ખોટની સ્થિતિ જોવા મળે છે. એટલે પેઢી સમતુલામાં છે પણ ખોટની સ્થિતિમાં સમતુલામાં છે. એનો અર્થ એ થયો કે પેઢીને સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં વધારે કિંમત મળે તો તે ઉદ્યોગ છોડીને જતી નથી અને લાંબે ગાળે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. પણ જો એ ટૂંકા ગાળામાં ખોટ ભોગવતી હોય, ટૂંકા ગાળામાં એ પેઢી ખોટની સ્થિતિમાં પોતે ઉત્પાદન કરતી હોય તો પેઢીને સ્થિર ખર્ચ મેળવવા માટે કેટલીક આવકની જરૂર પડે અને પેઢી ટૂંકા ગાળે અને એ રીતે લાંબા ગાળે પણ ઉદ્યોગમાં ટકી રહે. પણ જો એને સ્થિર ખર્ચ નીકળી શકે એટલી પણ જો આવક પ્રાપ્ત થતી ન હોય અને પેઢી ખોટમાં પોતાનું ઉત્પાદન કરતી હોય તો તે સંજોગોમાં પેઢી એ ઉદ્યોગ છોડીને જતી રહે છે અને નવા ઉદ્યોગમાં એ દાખલ થઈ શકે છે. ચોથી પરિસ્થિતિ આપણે એમ જોઈ હતી કે તદ્દન ખોટ જ જાય. ત્રીજી પરિસ્થિતિમાં એ ટૂંકા ગાળે ખોટ ભોગવતી હોય તો પણ એને માનો કે સ્થિર ખર્ચ જેટલી આવક મળી રહેશે તો એ ટકી રહેવાનું છે. જો સ્થિર ખર્ચ જેટલી આવક ન મળે તો જ તે ઉદ્યોગ છોડીને જતી રહે અને એ સ્થિર ખર્ચ જેટલી આવક ન મળે તો એ ખોટમાં છે અને ખોટમાં છે એવી એ ચોથી પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો હતો કે તદ્દન ખોટ જાય તે પણ ટૂંકા ગાળામાં શક્ય છે અને આ ચોથી પરિસ્થિતિ છે એ તદ્દન ખોટની પરિસ્થિતિ છે અને ઉત્પાદકને થતી ખોટ ઘણી જ વધારે હોય કારણ કે અહીં સરેરાશ ખર્ચ ઘણો જ વધારે હોય અને કિંમતમાં સરેરાશ અસ્થિર ખર્ચ પણ મળી રહેતું નથી અને એથી પેઢીને ખોટ જતી હોય. હવે અહીંયા બંને પેઢીઓને સ્થિર ખર્ચ પણ મળી રહેતું નથી એટલે એ પોતાનું અસ્તિત્વ જે તે ઉદ્યોગમાં ટકાવી રાખવા માટે પણ સમર્થ નથી અને તેને કારણે આવી પેઢીઓ છે એ ધંધો સમેટીને ઉદ્યોગ છોડીને જતી રહે એ એના હિતમાં છે. જ્યાં સુધી પેઢીને એનું સ્થિર ખર્ચ નીકળી શકે એટલે કે ન્યૂનતમ નફો મળે ત્યાં સુધી એ પોતાનું અસ્તિત્વ જે તે ઉદ્યોગમાં ટકાવી રાખે છે. પણ જો એ પોતાનું અસ્થિર ખર્ચ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આવે તો જ તે પેઢી એ ઉદ્યોગ છોડી દે છે અને બીજા ઉદ્યોગમાં દાખલ થાય છે.
કારણ કે જ્યારે અસ્થિર ખર્ચ પણ ન નીકળી શકે એટલી આવક પ્રાપ્ત થતી હોય તો એનો અર્થ એ થયો કે પેટી ખોટમાં જાય છે. આ સમગ્ર ચર્ચા પરથી ટૂંકા ગાળામાં પેઢીઓની વિવિધ પરિસ્થિતિઓ અને શક્યતાઓના સંદર્ભમાં આપણે રજૂઆત કરીએ છીએ. પેઢીઓ વાસ્તવમાં કાં તો મહત્તમ નફો પ્રાપ્ત કરે તેટલું અને તે શક્ય ન હોય તે ન્યૂનતમ ખોટ પ્રાપ્ત કરે તેટલું ઉત્પાદન કરે છે. ન્યૂનતમ ખોટ એટલે એ મહત્તમ નહીં પણ ન્યૂનતમ નફો મળે તેવું. વધારે પ્રમાણમાં ખોટની પરિસ્થિતિ સહન કરવા પેઢી તૈયાર નથી અને આથી એ પરિસ્થિતિ આવે તે પહેલાં જ એ ઉત્પાદન બંધ કરી દે તે શક્ય છે. અહીંયા ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા કેવી રીતે સ્થપાય છે એના સંદર્ભમાં આપણે આ ચાર પ્રકારનો અભ્યાસ કર્યો. અહીંયા એવી ધારણા પણ કરવામાં આવી છે કે નિયોજકોમાં પેઢીઓ વચ્ચે વિવિધતા જોવા મળે છે પરંતુ તે સિવાયના ઉત્પાદનના સાધનો સમાનગુણી છે. નિયોજકોમાં વિવિધતા એટલે તેમની કાર્યદક્ષતા, સંચાલકીય નિપુણતા તથા કુશળમાં તફાવતો અને આ તફાવતોને કારણે કાર્યદક્ષ નિયોજકો ધરાવતી પેઢીઓ અસાધારણ નફો પ્રાપ્ત કરે છે જ્યારે બિનકાર્યક્ષમ નિયોજકો ધરાવતી પેઢીઓ તદ્દન ખોટની પરિસ્થિતિમાં ધકેલાઈ જાય છે. એટલે ઉત્પાદનના નિયોજક સિવાયના સાધનો સમાન ગુણી હોવાથી તેમનો ખર્ચ પણ એક સમાન આવશે કારણ કે સમાન ગુણી એવા સાધનોના ભાવો પણ એક સમાન હોય છે. નિયોજકોની કક્ષા પ્રમાણે પેઢીઓને નફો કે ખોટ પ્રાપ્ત થશે. આપણે અહીંયા પેઢીની ચારે ચાર પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો છે પણ તે છતાં પૂર્ણ સમતુલા અથવા તો સામાન્ય નફાના અંદર સરેરાશ ખર્ચનો સમાવેશ થઈ જાય તે રીતે પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું ડાયાગ્રામ સાથે. આ ચાર શક્યતામાંથી પહેલી શક્યતા જે છે કે સામાન્ય નફાનો સરેરાશ ખર્ચમાં સમાવેશ થઈ જાય એ રીતે પેઢી કેવી રીતે સમતુલામાં હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. જેમાં પેઢીને માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ એવરેજ રેવન્યુ હોય છે. એટલે કે પેઢી સામાન્ય નફો મેળવતી હોય છે અને સામાન્ય નફો મેળવતી પેઢી હોય ત્યારે કેવી પરિસ્થિતિ એની આકૃતિ હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. હાલ હું આ ચર્ચાને અહીંયા વિરામ આપું છું.